નમસ્કાર મિત્રો, હું પ્રશાંત માવાણી સ્ટડી એક્યુ ગુજરાતીમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે 7 ડિસેમ્બર 2019 ગુજરાત સ્પેસિફિક કરંટ અફેર્સ ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરશું. આજનો પહેલો ટોપિક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણા ગુજરાત અને આપણા દેશના ગૌરવની વાત છે કે જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, ધ્યાન રાખજો, અહીંયા હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે યુએસએમાં છે એની વાત કરું છું, કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા જે છે એ 1.5 ગણી વધી છે. સરદાર પટેલની પ્રતિમાને જોવા માટે રોજ લગભગ 15,036 જેટલા લોકો આવે છે, જ્યારે અમેરિકાની સ્વતંત્રતા દેવીની પ્રતિમા જોવા રોજ 10,000 લોકો આવતા હોવાનો અંદાજ છે. આગળ વધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વધારે વાત કરીએ એ પહેલાં તમારા માટે એક નાનો એવો પ્રશ્ન છે, એક ક્વિઝ છે, અને આશા રાખું છું કે જેટલા સ્ટુડન્ટ્સ આ વિડીયો જોવે છે, રાઈટ, આમાંથી વધારે પડતા સ્ટુડન્ટ્સ આ ક્વિઝમાં પાર્ટ લેશે. આવા ક્વેશ્ચન્સ હું તમને પૂછતો રહીશ. પ્રશ્ન એ છે કે આ જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે જે અમેરિકામાં આવેલું છે, તો આ અમેરિકાના કયા શહેરમાં તમને જોવા મળે છે, એ સિટીનું નામ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનું રહેશે. મારે જોવું છે કે તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સને આ આન્સરનો ખ્યાલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટર્સ ફીથી સરકારને અત્યાર સુધી 85 કરોડની આવક થઈ છે, 85 કરોડ રૂપિઝની આવક થઈ છે, અને આ જ તાકાત છે ટુરિઝમની. જે પ્રવાસના અલગ અલગ સ્થળો હોય છે, એક લાંબા સમય સુધી ઘણા બધા લોકોને જોબ્સ પ્રોવાઈડ કરે છે, ઘણા બધા લોકોને બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે. અલગ અલગ જગ્યાથી જ્યારે માણસો આવે છે, કોઈ વ્યક્તિ આસામથી ગુજરાત આવે છે પ્રવાસી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે, તો એ પણ અહીંયા 2-5 હજાર રૂપિયાનો ખર્ચ કરશે. ગુજરાતથી જ અલગ અલગ જગ્યાથી જ્યારે માણસો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા જશે, તો પેટ્રોલ, ડીઝલ, રસ્તાની અંદર, યુનો, રસ્તા ઉપર, હાઈવેઝ ઉપર ક્યાંય રેસ્ટોરન્ટ્સ છે, કોઈ પણ જગ્યાએ ખાવા, તો યુનો તમે વિચારો છો આને, તો તમને ખ્યાલ આવે કે એક ટુરિઝમ ડેસ્ટિનેશનને આપણે જ્યારે બનાવ્યું તો એનાથી કેટલા બધા અલગ અલગ બિઝનેસને આના ફાયદા થતા હશે, અને આની સાથે સાથે સરકારને પણ આનું મેન્ટેનન્સ કરવા માટેની જે ફીસ છે એ પણ મળે છે. મેન્ટેનન્સ જ નહીં પણ આનું વધારે સારું ડેવલપમેન્ટ કરવા માટેની પણ ફીસ મળે છે. અને બીજા બેનિફિટ્સ જે છે એ છે કે આપણા જે યંગસ્ટર્સ છે, નાના છોકરાઓ છે, ફેમિલી મેમ્બર્સ છે, તો આ લોકોને પણ ખ્યાલ આવે કે સરદાર પટેલ શું હતા, એની સાથે એમને આપણા દેશના ઇતિહાસ વિશે ખબર પડે, અને જ્યારે આપણે આપણા દેશના ઇતિહાસ અથવા તો આપણા ઇતિહાસને સારી રીતના જ્યારે જાણીએ ત્યારે આપણને આપણા દેશના ભવિષ્યના પણ સારા નિર્ણય લેવાની એક ક્ષમતા આપણી અંદર પેદા થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે નદીમાં આવેલ સાધુબેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સાધુબેટ જગ્યા તમારે યાદ રાખવાની રહેશે. બીજા જો વિસ્તારની વાત કરીએ તો આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિલોમીટર વિસ્તારના કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ તળાવ વડે ઘેરાયેલું છે. 182 મીટરની ઊંચાઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, એમાંથી 157 મીટર પ્રતિમાની ઊંચાઈ છે અને પેડેસ્ટલની જે ઊંચાઈ છે એ છે 25 મીટર. અને બીજો જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એ છે કે આ દુનિયાની સૌથી, આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા દેશમાં છે. સરદાર પટેલની પ્રતિમા કરતાં પણ એક ઊંચી પ્રતિમા જે છે એ ઉત્તર પ્રદેશ સરકાર બનાવે છે, એ ભગવાન રામની હશે. જ્યારે બની જશે ત્યારે એના વિશે પણ ભવિષ્યમાં ચર્ચા કરશું. પણ આગળ વધીએ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ જે અમારા પેઇડ પ્રીમિયમ કોર્સીસ છે, આ ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ખૂબ જ મદદ કરી શકે એમ છે. આની બધી જ માહિતી તમને studyiq.com ઉપરથી મળી જશે. તમારા મનમાં કોઈ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો તમે અમને આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. પછી વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર્સ મેમોરેન્ડમ અંતર્ગત થયેલ મૂડીરોકાણમાં ગુજરાત મોખરે. જે FDI છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો એ હોય છે કે એક તો આ લોંગ ટર્મ કહેવાય છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય. એનો એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપું છું કે કોઈ આ જે કંપની છે, રાઈટ, એ ભારતની અંદર એની ફેક્ટરી ખોલવા માટે જ્યારે પૈસા ઇન્વેસ્ટ કરે તો સ્વાભાવિક છે એ કાંઈ 1-2 દિવસ માટે કે 2-3 મહિનાની તો વાત હોય નહીં, એ વર્ષો કે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ભારતની અંદર વેપાર કરી શકે, ભારતની અંદર પ્રોડક્શન કરી શકે. તો આને ધ્યાનમાં રાખીને FDIનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે અથવા તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે. તો એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, આનાથી જોબ્સ
ક્રિએટ થાય છે, આનાથી નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય છે. ઘણી બધી વાર ફોરેનની કોઈ સારી કંપની ભારતમાં પ્રોડક્શન ચાલુ કરે તો આપણા જે લોકલ પ્રોડક્શન કરતી કંપનીઝ છે એને પણ એક ટફ કોમ્પિટિશન મળે, અને કોમ્પિટિશનના માધ્યમથી જ આપણા જે લોકલ પ્રોડ્યુસર્સ છે એ પણ કંઈક નવું અને સારું બનાવવાની એક પ્રેરણા એને મળે, એક વિચાર મળે, એક બૂસ્ટ અથવા તો એક કોમ્પિટિશન મળે. તો આ ઓવરઓલ જે છે કસ્ટમર માટે અને આપણી અર્થવ્યવસ્થા માટે એક સારી વાત કહેવાય. તો જાન્યુઆરીથી ઓક્ટોબર, આ જે 10 મહિના છે 2019ના, આ તો ઓક્ટોબર સુધીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર્સ મેમોરેન્ડમ અંતર્ગત દેશમાં થયેલ કુલ મૂડી રોકાણમાં જે ટોટલ FDI જે દેશને મળ્યું એમાંથી 51% વધુ હિસ્સો જે છે એ માત્ર આપના ગુજરાતને મળેલો છે, અને આ આ કન્ટેક્સ્ટમાં ગુજરાત જે છે એ ટોપ નંબર પર છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે જાન્યુઆરીથી ઓક્ટોબર 2019 સુધીમાં છેલ્લા 3 વર્ષમાં સમગ્ર દેશમાં સ્થપાયેલ 2574 મોટા ઉદ્યોગોમાંથી 734 એકમોની ગુજરાતમાં સ્થાપના કરવામાં આવેલી છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો લગભગ રફલી સ્પીકિંગ 33-34% જેટલી ટોટલ જે ઉદ્યોગોની સ્થાપના થઈ છે એમાંથી 33% જેટલા જે છે, 33-35% જેટલા છે એ આપણા ગુજરાતમાં થયા છે. લઘુ મધ્યમ કક્ષાના ઉદ્યોગોને 3 વર્ષ સુધી પરવાનગીઓની જે ઝંઝટ હતી એમાંથી પણ ગુજરાતે મુક્તિ આપેલી છે. છેલ્લા 2 ક્વાર્ટર્સમાં ભારતના કુલ FDIના 50% રોકાણ ગુજરાતમાં થયેલ છે. એપ્રિલથી ઓક્ટોબર 2019 સુધીમાં ભારતમાં કુલ વિદેશી રોકાણ 4.27 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, અને આ સમયગાળા દરમિયાન વિદેશી મૂડી રોકાણ ગુજરાતની અંદર થયું છે 2.18 લાખ કરોડ રૂપીઝ. મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ આઇટમ, ગુજરાતના 3 સ્થળોને સી પ્લેન સર્વિસીસ. સી પ્લેન સર્વિસીસના ઘણા બધા ફાયદા છે એના વિશે વાત કરશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહેસાણા ધરોઈ ડેમ સુધી સી પ્લેનમાં યાત્રા કરી હતી. આ જે યાત્રા છે આ યાત્રા ઇતિહાસ એટલે બનશે, કારણ કે અહીંયા કોઈ એક પાર્ટી કે કોઈ એક વ્યક્તિની વાત નથી, હું તો આને સી પ્લેન અને સી સર્વિસીસ જે ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ છે એના કન્ટેક્સ્ટથી જોઉં છું. કે જ્યારે આ પ્રથમવાર આવું થયું કે સી પ્લેન અહીંયા ઉતારવામાં આવેલું હતું સાબરમતી રિવરફ્રન્ટમાં, એનો મતલબ એ કે અહીંયા સી પ્લેન સર્વિસીસની પોસિબિલિટી છે, અને ત્યારથી જ ગુજરાતમાં સી પ્લેન માટે ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હવે ભારત સરકારે ગુજરાતમાં 3 સ્થળોએ ઉપર સી પ્લેન કાર્યરત માટે મંજૂરી આપી છે. એમાં એક જગ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ. ધ્યાન રાખજો આ જે 3 સ્થળો છે ગુજરાતના આ ઇમ્પોર્ટન્ટ છે, આની ઉપરથી તમને MCQમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, એવો પણ પ્રશ્ન બની શકે કે તમને આ 3 ઓપ્શન આપેલા હોય. એક સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, અને ત્રીજું છે શેત્રુંજય ડેમ ખાતે. તો આ 3 ઓપ્શન આપેલા હશે અને એની સાથે એક 4થું ઓપ્શન હશે, અને એમાંથી તમારે જે રોંગ ઓપ્શન હોય, જે ખોટું ઓપ્શન હોય એ પણ સિલેક્ટ કરવાનું હોય. તો આ 3 નામો તમારે યાદ રાખવાના છે. બની શકે કે તમને 4 નામો આપેલા હોય એમાંથી એક નામ આ 3માંથી એક હોય, તો એ પણ તમને યાદ હોવું જોઈએ. બેસ્ટ ઇઝ કે તમે છે ને મેપ તમારી એટલાસ બુક ખોલીને આ જે 3 લોકેશન્સ છે એને લોકેટ કરો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, અને ફરીથી એકવાર બોલું છું શેત્રુંજય ડેમ ખાતે. ભારત સરકારે ગુજરાતમાં 3, અંદમાન નિકોબારમાં 3, આસામમાં 2, તેલંગાણા આંધ્રપ્રદેશ સહિત ટોટલ 10 સ્થળોએ સી પ્લેન શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. હવે આના 1-2 ફાયદા તમને કહી દઉં, રાઈટ? સૌથી મોટો જે ફાયદો છે એ છે કે તમારે આના માટે રનવે બનાવવો પડતો નથી, રાઈટ? આ સૌથી મોટો ફાયદો, રનવેની રિક્વાયરમેન્ટ નથી રહેતી. એ સિવાય જે નાના નાના પ્લેન છે, સ્મોલ પ્લેન્સ, એનો ઉપયોગ કરી શકાય છે. આનાથી કનેક્ટિવિટીમાં વધારે સરળતા રહેશે, અને આપણા દેશની જો વાત કરીએ તો યુ નો ઇટ વેરી વેલ કે 7,500 કિલોમીટર જેટલો લાંબો આપણો કોસ્ટલ એરિયા છે. તો આ બધી જ જગ્યાએ ફ્યુચરમાં, અત્યારે નહીં પણ ધીરે ધીરે જેમ આપણે શીખતા જશું ત્યારે અલગ અલગ સ્થળો ઉપર, અને વધારે પડતા જે મોટા શહેરો છે અથવા તો આજે તો નાના નાના શહેરો જે છે જે દરિયા કિનારા ઉપર આવેલા છે એ પણ ડેવલપ થાય છે. તો એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે આવા સી પ્લેન્સ હશે તો કનેક્ટિવિટી જે છે એ ખૂબ જ સારી થઈ શકે. તો આ કોઈ થોડાક એના ફાયદા તમારી સાથે મેં શેર કરેલા છે. હવે આજે 10 લોકેશન્સ છે એની ઉપર પણ વાત કરીએ. વોટર એરોડ્રામની કામગીરી, રિજિયનલ કનેક્ટિવિટી સ્કીમ એટલે કે ઉડાન જે સ્કીમ છે, ઉડે દેશ કા આમ નાગરિક, એ સ્કીમ થકી કરવામાં આવશે. વોટર એરોડ્રામ તૈયાર થયા બાદ 2 મહિનાની અંદર સી પ્લેનની સર્વિસીસનો આરંભ કરવામાં આવશે. 10 લોકેશનમાંથી 3 લોકેશન મેં તમને કહી દીધા છે. તેલંગાણાની અંદર નાગાર્જુન ડેમ,
આસામની અંદર આવે છે ઉમરાંગ સો જળાશય, ખારધુલી ક્ષેત્ર ગુવાહાટી એટલે કે આસામમાં છે, પછી પ્રકાશમ બેરેજ જળાશય આંધ્રપ્રદેશમાં છે, સ્વરાજ દ્વીપ હેવલોક આઇલેન્ડ અંદમાન નિકોબાર, શહીદ દ્વીપ અગેઇન અંદમાન નિકોબાર છે અને લોંગ આઇલેન્ડ એ પણ અંદમાન નિકોબારમાં આવેલું છે. ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ બિલ 2019, કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો જે વટ હુકમ હતો એના બદલામાં અથવા તો એના રિપ્લેસમેન્ટ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ બિલ 2019ને સંસદમાંથી મંજૂરી આપવાનો નિર્ણય, અને મંજૂરી મળી પણ ગઈ છે. અને આજે નવો ટેક્સેશન લો છે એમાં કોર્પોરેટ ટેક્સ જે પહેલાં કંપનીઓએ 30% ભરવો પડતો હતો હવે એને ઘટાડીને 22% કરવામાં આવેલો છે. કોઈ નવી મેન્યુફેક્ચરિંગ કંપની હશે તો પહેલાં એ 25% ટેક્સ ભરતી હતી પણ હવે એ માત્ર 15% ટેક્સ ભરશે. અને તમને ખ્યાલ હશે કે જે વટ હુકમ હોય છે જેને આપણે ઓર્ડિનન્સ અંગ્રેજીમાં કહીએ છીએ, તો જ્યારે કોઈ પણ સંસદ જે છે એ સત્રમાં ન હોય અને ત્યારે સરકારને એવું લાગે કે કોઈ ઇમરજન્સી અથવા તો કોઈ યુનો કે એક પ્રકારનો એક નિયમ છે જેની અથવા તો એક કાયદો છે એની આવશ્યકતા છે અથવા તો કોઈ કાયદો હોય ને એની અંદર કોઈ ફેરફાર કરવો હોય, તો ત્યારે આપણા રાષ્ટ્રપતિ એક વટ હુકમ બહાર પાડે છે. અને કન્ડિશન એવી છે કે જ્યારે નેક્સ્ટ જે સત્ર આવે સંસદનું ત્યારે આ જે વટ હુકમ છે એને રિપ્લેસ કરવા માટે એક બિલ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે. તો ટેકનિકલી જે પ્રોસેસ છે સરકારે આ ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ બિલ સાથેની જે છે એ કમ્પ્લીટ કરી દીધેલી છે. એન્ડ ધેટ્સ એવરીથિંગ ઇન ટુડેઝ ડિસ્કશન. લેક્ચરની પીડીએફ તમને આ 3 અથવા 4 સોર્સીસ ઉપરથી મળી જશે. આ લેક્ચરને બીજા સ્ટુડન્ટ સાથે પણ શેર કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરો. અને જે આન્સર છે એ તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે. મેં તમને એક પ્રશ્ન પૂછ્યો છે, યાદ તો છે ને પ્રશ્ન? એન્જોય યોર સ્ટડીઝ. જય હિન્દ.